नमस्कार विद्यार्थी मित्रों, वात्सल्य कन्या शाळा में आपनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 7 विषय गुजराती में पूरक वाचन में पाठ नंबर 2 फाटेली नोट ई पाठनो अभ्यास करीशुं। तेमना लेखक छे जगदीश त्रिवेदी। तेमनो जन्म 12/10/1967 में थयो हतो। विद्यार्थी मित्रों, हवे आपणे जोईए लेखक परिचय। डॉक्टर जगदीश लाभसंग त्रिवेदीनो जन्म सुरेन्द्रनगर जिल्लाना वढवाण गाममां थयो हतो। तेओ हास्य कलाकार अने हास्य लेखक छे। 7 सफळ एकांकी अने माणस कम एकांकी संग्रहो तथा रमूजनी रेलगाड़ी, गमत गुलाल अने हास्यनी हॉस्पिटल तेमना हास्य रसना पुस्तकों छे। रमूजनी रेलगाड़ी संग्रहने गुजराती साहित्य परिषदनुं ज्योतिन्द्र दवे पारितोषिक मळेल छे। आ पाठमां लेखके हास्य निष्पन्न करवाना उद्देश्यथी 5 रुपियानी फाटेली नोट अने एने वटावाना विविध प्रयासोनी हास्यसभर शैलीमां रजूआत करी छे। रिक्षा चालके आપેલી ફાટેલી નોટ વિવિધ વ્યક્તિઓ પાસે વટાવવાના નિષ્ફળ પ્રયાસોનો દશ્યાત્મક ચિતાર અહીં આપ્યો છે। લેખક અંતે એક ભિક્ષુકને આ ફાટેલી નોટ પધરાવી મુક્તિનો અનુભવ કરે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આ ફાટેલી નોટ જે પાઠ છે એમનો આપણે અભ્યાસ કરીએ। ઓખાથી આવતો અને મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 વાગે ઉપડે છે। આ ટ્રેનમાં મુંબઈ જવા માટે હું રિક્ષામાં બેસીને રવાના થયો। એટલે કે અહીં ઓખાથી આવતો અને મુંબઈ જતો જે સૌરાષ્ટ્ર ટ્રેન મેલ છે એ સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 વાગે ઉપડે છે અને એ ટ્રેનમાં એ સવારી કરવા માટે રિક્ષામાં બેસીને જાય છે। રસ્તામાં આવતું ફાટક બંધ હોવાથી સ્ટેશન પહોંચ્યો ત્યારે ગાડી આવી ગઈ હતી। મારો અનુભવ છે કે મારે જે દિવસે બહારગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હોય છે, વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગવાળા અવશ્ય આવતા હોય છે। એટલે કે અહીં લેખક એમ કહે છે કે જે દિવસે મારે બહારગામ જવાનું હોય તે દિવસે ટ્રેન સમયસર આવી જતી હોય, અને એ પણ છે કે જ્યારે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગવાળા માસ્તર પણ અવશ્ય આવતા જ હોય છે। મેં રિક્ષા ચાલકને ઉતાવળથી 20ની નોટ આપી અને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું। રિક્ષા ચાલકે આમ મને ધાંધો થયેલો જાણી લાગ જોઈને સોકઠી મારી। એની પાસે લાંબા સમયથી હશે એવી 5 રૂપિયાની ફાટેલી નોટ મને પધરાવી દીધી। મેં નોટ સામે જોયા વગર માત્ર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેન મારા ડબ્બામાં પ્રવેશ કર્યો એટલે કે 20 રૂપિયાની નોટ રિક્ષા ચાલકને આપી અને 5 રૂપિયા પાછા લીધા। પણ એ નોટ જોઈને કે ફાટેલી છે કે સારી છે અને તરત જ ખિસ્સામાં નાખી અને ઝડપથી એ ટ્રેનમાં બેસી ગયા। મારા નામથી આરક્ષિત બર્થ ઉપર હું બેઠો। પછી મેં હાથમાં રહેલી નોટ સામે જોયું તો મારા ચહેરા ઉપર ગાડી મળી ગયાનો આનંદ હતો। તેના સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત છવાઈ ગયો। માથા ભારે ભાડુત ભટકાઈ ગયા પછી જે ચિંતા મકાન માલિકને થાય અને કોઈ પણ જાતની લાયકાત વગરનો પુત્ર ઉંમર લાયક થાય પછી જે ચિંતા પોતાને થાય પિતાને થાય તેવા પ્રકારની ચિંતા મને થવા લાગી અને હું વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વેતરણમાં પડ્યો। એટલે કે લેખક જ્યારે ટ્રેનમાં બેસી ગયા ત્યારે નોટને જોયું તો એ ફાટેલી નોટ હતી। હવે એ ફાટેલી નોટ આવી ગઈ છે એને બીજા કોઈને આપવાની ચિંતા એ કરવા લાગ્યા। લખતર સ્ટેશનથી બુ પોલીસવાળો મારા ડબ્બામાં ચડ્યો। એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના બૂટને જાતે પોલીસ કરતા હતા। આ જોઈને તેમના સેક્રેટરીએ પૂછ્યું કે તમે તમારા બૂટને પોલીસ કરો છો? ત્યારે રમૂજ સ્વભાવના લિંકન બોલ્યા કે તમે બીજાના બૂટને પોલીસ કરો છો? અહીં હાસ્ય જેવું ઉત્પન્ન થાય છે કે અહીં જ્યારે એ પૂછે છે કે તમે તમારા જાતે બૂટ પોલીસ કરો છો ત્યારે એ રમૂજ સ્વભાવના હતા એટલે એ લિંકન બોલ્યા કે તમે બીજાના બૂટને પોલીસ કરો છો? હું લિંકન જેટલો મહાન નથી, છતાં મારા બૂટને જાતે પોલીસ કરું છું। હજુ કલાક પહેલાં જ બૂટ પોલીસ કર્યા હતા, છતાં ફરીથી આપ્યા। બૂટ સાથે સૂચના પણ આપી કે મોઢું દેખાય તેવા ચકચકિત થવા જોઈએ। પાલીસવાળો જે હતો એ કહ્યું કે સાહેબ, તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું નથી, છતાં મોઢું જોવું જ હોય તો રેલવેએ અરીસા રાખ્યા છે, બૂટમાં મોઢું દેખાશે નહીં, માટે તમે કહો તો પાલીસ કરું। મારે ફાટેલી નોટ પટાવી હતી એટલે હું ગમ ખાઈ ગયો। એ પાલીસ કરી રહ્યો એટલે મેં પેલી ખાસ નોટ આપી। એણે નોટ હાથમાં લઈને તરત જ પાછી આપતા કહ્યું કે સાહેબ, આ નોટ ફાટેલી છે, બીજી આપો। મારું હૃદય ધબકારો ચૂકી ગયો અને મારે 5નો સિક્કો આપવો પડ્યો।
એટલે અહીં લેખક છે એ પાંચની નોટ એમને રહી ગઈ અને એને બીજો પાંચનો સિક્કો એ આપવો પડ્યો. મારા માટે દુકાળમાં અધિક માસ જેવું થયું. વિરામ ગામથી ચણાના દાણા દાળવાળો પ્રગટ થયો. હું કાયમ ઘેરથી જમીને નીકળું પછી મુંબઈ સુધી કશી ખાતો નથી, છતાં 10 રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો. એણે દાળમાં ડુંગળી, ટમેટાં, કોથમીર, મસાલો, લીંબુનો રસ વગેરે નાખીને છાપાની પસ્તીમાં આપી, સાથે પૂઠાની ચમચી પણ આપી. મેં ખિસ્સામાંથી એક નવી 5ની નોટ કાઢી, ત્યારબાદ તેમાં ફાટેલી 5ની નોટ મૂકીને 10 રૂપિયા આપ્યા. દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટને બંને બાજુ ફેરવીને પાછી આપતા બોલ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લેખકને જે નવી નોટ હતી એ દાળવાળે લઈ લીધી, પણ જે ફાટેલી નોટ હતી એ લેખકને પરત કરી આપી. તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. બોસ, બીજી નોટ આપો. મેં કહ્યું, કેમ ભાઈ, આ નોટ સાચી નથી? એણે કહ્યું કે સાચી છે પણ સાજી નથી, ફાટેલી છે. એટલે કે દાળવાળો કહે છે કે નોટ તો સાચી છે પણ તૂટેલી છે. મેં લીધી ત્યારે ફાટેલી જ હતી. મેં નિરર્થક દલીલ કરી. તમારે ન લેવી જોઈએ, ધંધાનો ટાઈમ ખરાબ કરો, માં બીજી નોટ આપો, એણે ખીજાઈને કહ્યું. અંતે મારી બીજી નોટ આપવી પડી. ગાડી આગળ વધતી જતી હતી તેમ મારી ચિંતા પણ વધતી જતી હતી. રાત્રે 10:15 વાગે અમદાવાદ આવી, જોકે અમદાવાદ તો જ્યાં હતું ત્યાં જ હતું. અમારી ટ્રેન અમદાવાદ આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશને ઘણા સ્ટોલ છે. પેંડાવાળા ફરતા સ્ટોલ અને ફેરિયા પણ પુષ્કળ છે. એ પ્લેટફોર્મ ઉપર ઉતરીને કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટે ચશ્મા ચડાવ્યા. જો સાચા હૃદયથી શોધખોળ આદરો તો સફળતા મળે જ છે. મને પ્લેટફોર્મના છેડે ભજિયાની લારીવાળો ચશ્માધારી મળી ગયો. એના ચશ્માના કાંચ સોડાની બાટલીના તળિયા જેવા જાડા હતા. મને બંને કાંચની મધ્યમાં જોવા મળતી એની આંખો જે કદની હતી એના કરતાં ઘણી નાની દેખાતી હતી. આ ત્રીજો ઘા ખાલી નહીં જાય એવી આશાથી મેં 5 રૂપિયાની ભજિયા ચોખમ્યા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, હવે અહીં ચશ્માવાળા શેના માટે ગોતે છે કે એને થોડું ઓછું દેખાય અને એ 5ની નોટ જતી રહે. એણે વારંવાર તળવાથી પીડામાંથી મરૂન થઈ ગયેલા ભજીયા સાથે વાસી ભજીયાને પાણીમાં ઉગાડીને બનાવેલી ચટણી પણ આપી. મેં બોજ બની ગયેલી ફાટેલી નોટને 2 વખત વાળીને આપી. એણે નોટની બંને સળ ખોલી એક જ નોટને 2 હાથથી પકડી અને ચશ્માના ઘાસને અડી જાય એટલે નજીકથી જોઈ અને ફેસલો સંભળાયો કે કાકા, આ નોટ નહીં ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ભજીયાવાળા હતા એને પણ આ નોટ બરોબર જોઈ લીધી અને કીધું કે આ નોટ ફાટેલી છે, આ નોટ નહીં ચાલે. આ રીતે મેં આણંદમાં દૂધ પીધું, વડોદરાનો ચેવડો ખાધો, સુરતમાં થારીનો ટેસ્ટ કર્યો. કાયમ અમદાવાદથી મેલ ઉપડે એટલે ઊંઘી જનારા પ્રવાસીઓ એ દિવસે રાતના 2:30 વાગ્યા છતાં જાગતો હતો. બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થતો ઠોઠ નિશાળીઓ જેમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે છે તેમ મેં ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ વલસાડમાં ચીકુ વેચતી બાઈ ઉપર કરવાનો સંકલ્પ કર્યો. મેં રાત્રે 4 વાગે 10 રૂપિયાના ચીકુ લીધા. એણે કાગળની હોળી જેવા પડીકામાં 7 ચીકુ આપ્યા. મેં એને 5 રૂપિયાનો સિક્કો અને પેલી નોટ આપી. ચીકુવાળી અડધી ઊંઘમાં હતી, છતાં ફાટેલી નોટ જોઈને બોલી કે યે નહીં ચલેગી, દૂસરી નોટ દીજીએ. 5 રૂપિયા માટે 1 લાખ રૂપિયાનો માણસ જૂઠું બોલ્યો કે મારી પાસે 10 રૂપિયા જ છે. એટલે એણે કાગળની હોળીમાંથી 4 ચીકુ પાછા લઈ લીધા. મને 3 ચીકુ અને મારી ફાટેલી નોટ આપીને ચાલતી થઈ ગઈ. સામા છેડે ઊભેલો બેટ્સમેન પોતાના સાથી ખેલાડીને આઉટ થઈને જતો જોઈ રહે એમ હું ઓશિયાળા મોઢે પેલી ચીકુવાળી બાઈની પીઠ સામે જોઈ રહ્યો. વલસાડથી ટ્રેન ઉપડ્યા પછી મેં કાગળ અને પેન લઈને હિસાબ કર્યો ત્યારે ખબર પડી કે ખોટા 5 રૂપિયા ચલાવવામાં સાચા 55 રૂપિયા વપરાઈ ગયા. છતાં ખોટા 5 રૂપિયા તો ઘર જમાઈ જ હતા. મેં 55 રૂપિયા બગાડ્યા. બહારનું ખાવાની ટેવ ન હોવા છતાં આચરકુચર ઝાપટીને પેટ બગાડ્યું. આખી રાત જાગીને ઊંઘ બગાડી. કાલે સવારે મુંબઈ પહોંચીને ફાટેલી નોટ ભિખારીને આપી દેવી તેવું નક્કી કરીને હું પરોઢિયે 5 વાગે આડા પડખે થયો. તો વિદ્યાર્થી મિત્રો, જે લેખકની આ 5 રૂપિયાની નોટ હતી એ કોઈ પાસે ચાલી નહીં અને છેવટે એણે ભિખારીને આપવાનું નક્કી કર્યું. હું સવારે 7:45 વાગે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉતર્યો. ત્યાં પ્લેટફોર્મ ઉપર જ બંને હાથે ઠૂંઠો એક ભિક્ષુક બેઠો હતો. મેં પનોતી જેવી 5ની નોટ એના પાથરણામાં મૂકી ચાલતી પકડી. હું મુક્તિનો આનંદ માણું તે પહેલાં પાછળથી અવાજ આવ્યો કે શેઠ, યાર ફટી નોટ નહીં ચલેગી.
मारू दान स्वीकारवाने भिक्षुक ना पाड़े ते जोईने जो मुंबईनु प्लेटफॉर्म मार्ग आपे तो जीवता समय जवानी इच्छा थई। भिक्षुकना कपायेला हाथ अने आँखोंमां डोकाती लाचारी जोईने मारी फाटेली नोट पाछी लईने नवी नोट आपवी पड़ी। तो विद्यार्थी मित्रों, अहीं जे भिखारी होय छे ई पण फाटेली नोट लेता नथी अने लेखक ने एवं लगे कि हमें तो आ जीवता प्लेटफॉर्म है एम जीवत समय जाऊँ एवं एने अहसास थो। आम कुल 60 रुपया नाक वपराई गया जे मैं रेलवे स्टेशन थी होटल सुधी चाली ने जवा नक्की करू जे टैक्सी भाड़ा 20 रुपया बचा सकें। मैं मनोमन मान्यू कि हूँ मॉर्निंग वॉक में निकलो छूँ। हूँ बॉम्बे सेंट्रल थी प्रार्थना सभा जो त्या रस्ता में फूटपाथ पर एक नानकड़ू मंदिर आयु। मंदिर जोईने मारा मन में ट्यूबलाइट थई। मैं तरत ज पेली फाटेली नोट खिस्सामांथी काढ़ी अने कोई जोतुं नथी एनी खातरी करीने मंदिर में पधरावीने पछी एकदम चालती पकड़ी। त्यारे बाजूनी दुकान में गीत वागतुं हतुं कि जिसका कोई नहीं उसका तो खुदा है यारो। एटले विद्यार्थी मित्रों, अहीं एवं स्पष्ट थाय छे कि जिसका कोई नहीं उसका खुदा तो है, कि जेमनुं कोई नथी जीवन में एमना भगवान तो ज छे। एटले कि जे नोटनुं काम हतुं फाटेली नोट राखवानुं ई हवे मंदिर में लेखके राखी दीधी।